ચાલુ ભયંકર ગુસ્સો ધસડીને ભોયરામાં લઈ જાય છે ક્યાંય ભાગી ન જાય એના હાથ ની અંદર બેડીઓ નાખી દે છે લોઢાની સાંકળથી એના હાથ ને પગ બાંધી દીધા અને પેલા વાળ પકડ્યાતાને હતા ને શેઠ એટલે ગુસ્સો તો પકડીને લાંબા સુંદર સુવાળા વાળ એ વાળ પણ કાઢી નાખે છે હાથ પગમાં બેડીઓ નાખી દીધી છે દસડીને ભોયરામાં પૂરી દીધી છે ખાવા પીવા માટે એક ચીજ મૂકી નથી ઉપરથી ભોયરું બંધ કરી દીધું અને ઘર બંધ કરી અને શેઠાણી પિયર ચાલ્યા ગયા નોકર ચાકરોને પણ કહી દીધું ચાલ્યા જાઓ ઘરે કોઈ કામ નથી અને ખબરદાર છે શેઠ આવ્યા ત્યારે કોઈએ કોઈએ કંઈ પણ બોલ્યા છો તો તો કહેવાનું નથી એમ શેઠાણી ચાલી ગઈ વગર વાંકે ચંદનાની ઉપર ભયંકર ત્રાસ ગુજાર આવ્યો છે એનો કોઈ વાંક હતો આમાં કઈ નથી કર્યું એને ખરેખર પવિત્ર સ્ત્રી છે પિતા તુલ્ય માનીને જીવન જીવી રહી છે ભાવ છે પણ મૂક્યું અને ભોયરામાં ચંદનવાળા પૂરાઈ ગઈ કલાક ઉપર કલાક વીતે છે દિવસ ઉપર દિવસ વીતે છે એક દિવસ ગયો બીજો દિવસ ગયો ત્રીજો દિવસ ગયો

પછી શું શું બોલાય બોલો તો બોલો આ બાજુ પૂછું ચંદન બાળાની વારસદારો તો આ કહેવાય બધી શ્રાવિકાઓ અમારી હા ખરેખર મને તો ઘણી વાર આ લોકો માટે બહુ માન જાગે કે ખરેખર આ લોકોને તો કેટલો અદભુત વારસો મળ્યો છે ચંદન બાળાની આ વારસદારો કહેવાય ભગવાનની શ્રાવિકા એટલે ભગવાનના જીવનની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપશ્ચર્યા જે હતી લાંબા લાંબામાં લાંબી છ મહિનાના ઉપવાસ પાંચ મહિના અને પચીસ દિવસના એ મોટામાં મોટી તપશ્ચર્યા પારણું કરાવવાનો લાભ કોઈને મળ્યો હોય તો કર્યું હશે પોતાના દુખના રોદણા રડી આ મારા કરમ કેવા હું મારા બાપના ઘરે કેવી સુખી હતી ક્યાં મારો રાજમહેલ અને ક્યાં મારી આ દશા થઈ હવે મારું શું થશે

સિદ્ધિ ગઈ ભોયરાની અંદર ચંદન બાળાના મનમાં કોઈ આર્થ ધ્યાન ન થયું હોય પોતાના સુખો ને કરી કરીને એ રડી ન હોય પોતાના વર્તમાન કાળના દુઃખો ની એને કોઈ ફરિયાદ ન કરી હોય એવી શક્તિ એને ક્યાંથી મળી

ભગવાને રક્ષા કરી ચંદન બાળાના મનમાં એક પણ ખરાબ વિચાર નથી આવ્યો એ ચંદન પાવન થઈ ગઈ રક્ષા ભગવાન મહાવીરની ચેતના સાથે સંબંધ જોડી દીધો બોલો ભોયરામાં શું હતું એની પાસે સાક્ષાત મહાવીર હતા ભગવાન વિચરી રહ્યા છે હકીકત છે પણ અત્યારે ચંદન બાળા પાસે સાક્ષાત વિચરતા ભગવાન છે નહીં તો ભગવાન તો નહોતા દીવાલો છે ભોયરાની અને એની વચ્ચે ચંદના એકલી બેઠી છે એની પાસે બીજું કોઈ માધ્યમ નું ત્યારે ચંદન એક જ માધ્યમ સ્વીકારી લીધું ભલે બીજું કંઈ નથી મહાવીર સ્મરણ તો છે ને મારી પાસે એનું નામ તો છે ને મારી પાસે બસ એને નામમાં લીન થઈ જવા દો અને ચંદના નામમાં લીન થઈ ગઈ વીર 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 અને महावीरના નામમાં એ તાકાત છે ભગવાનના નામ સ્મરણમાં એ તાકાત છે કે તમારી જો ચેતના એમાં લીન થઈ જાય તો તમારા આત્મામાં એક પણ અશુભ વિચાર પાપ વિચાર ઉઠવા ન દે પરમાત્મા પાવન કરી રહ્યા છે પાવન થવું છે લીન બનતા શીખો પણ પણ એને માટે કનેક્શન લઈ લીધેલું હતું એની એની ભૂમિકા તૈયાર હતી મહાવીર પ્રત્યે એને પરમાત્મા પાવન કરી જ રહ્યા છે એવી અતૂટ શ્રદ્ધા હતી પ્રભુ મારે પાવન થવું છે એની જંખના હતી ચંદનવાળાના હૃદયમાં એ કનેક્શન લીધેલું હતું માટે જેવી નામની સ્વિચ ઓન કરી એટલે અંધારું ગાયબ એક વાર કનેક્શન લઈ લો પછી કઈ નહીં ખાલી સ્વિચ ઓન જ કરવાની આટલી જ મહેનત કરવાની અને સ્વિચ ઓન થઈ નથી અને એક સેકન્ડમાં અંધારું ગાયબ તમામ પાપ અંધારું ગાયબ કરવું છે સ્વિચ ઓન કરતાની સાથે થઈ પણ એ માટે કનેક્શન લેવું પડશે વીર 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 મહાવીરના ધ્યાનમાં ચંદનવાળા કેવી લીન થઈ ગઈ હશે કલ્પના તો કરો કે આવા ભયંકર દુઃખોમાં આપણે એને કોઈ બીજો વિચાર નહીં આવ્યો હોય આજે મોટા ભાગના આપણા લોકોના જીવનની પરિસ્થિતિ એ છે કે આપણે ભૂતકાળના સુખોને યાદ કરી કરીને દુઃખી થતા હોઈએ છીએ અને વર્તમાન કાળના દુઃખો ફરિયાદ કર્યા કરતા હોઈએ છીએ માણસ માણસ બે બે રીતે આ વાતોમાં જ મોટે ભાગે સુખની યાદ અને ફરિયાદ એના કારણે દુઃખી થઈ રહ્યો છે તમે જોજો ઘણા માણસો ઓહો આ તો અત્યારે તો અમારી ખબર નથી શું ધંધાની પોઝિશન બેઠી છે હમણાં તો આ ધંધો એટલો ખરાબ થઈ ગયો છે બાકી શું અમારા દિવસો હતા એમ ભૂતકાળના દિવસોને યાદ કરે સુખને યાદ કરી કરીને આજે દુઃખી થયા કરે એટલે જે હતું તે હતું હવે મૂક ને હતું આજે શું એની સાથે નિસ્બત છે પતિ ગયું હવે યાદ દુઃખી થાય છે માણસ ભૂતકાળના સુખોને યાદ કરીને દુઃખી થાય છે અને કાં તો જે હોય એની આગળ વર્તમાન કાળના દુઃખોની ફરિયાદ ફરિયાદ જ જ કર્યા કર્યા કરે કરે માણસને ટેવ પડી છે ફરિયાદ કરવાની તમે જોજો કોઈ પણ મળે ને એટલે ફરિયાદ આપણી કોઈ આમ જરાક કોઈ જાણીતો માણસ મળી જાય મિત્ર મળી જાય અને તરત જ પીજો હો ભાઈ કેમ છો કેમ ચાલે છે એટલે શું કયો માખીઓ ઉડાડીએ છીએ ખબર નથી પડતી ક્યારે આ ઠેકાણું પડશે બસ ફરિયાદ ચાલુ અને એમાં નથી ને કોકને ખબર હોય કે બીજા બધાની હાલત તો ભલે ખરાબ હોય પણ આ ભાઈ ને આજકાલ ધંધા પાણી સારા છે એટલે પેલો પૂછે કે શું વાત છે ભાઈ કેમ છો સાંભળ્યું છે આજકાલ તમારે સારું છે ધંધો બાંધા પાણી સારા ચાલે છે તમારે સાંભળ્યું છે આ ઠીક છે ધંધો સારો છે પણ આડું હમણાં કઈ તબિયતમાં મજા નથી એ માણસ તબિયતના રોદણા રડશે રડશે પણ તો કરો જ માણસની ટેવ પડી છે રોદણા રડવાની કોઈ પૂછે કેમ છો મજામાં આપણે હસીને ને કઈ જ નથી શકતા આ મજામાં છીએ કાં તો ધંધાની ફરિયાદ કરશે કોકનો ધંધો સારો હશે તો તબિયતની ફરિયાદ કરશે કોક એ ખબર હોય ઓ ભાઈ શું આત્યાત ખરેખર ભગવાનની મહેરબાની છે એક બાજુ તમારા ધંધા પાણી સોલિડ ચાલે છે ને હમણાં ઘણા વખતે મેં તો જે આપણે તબિયત સારી થઈ ગઈ છો મહેરબાની લાગે આ ઠીક છે સારું છે ધંધો સારો છે તબિયત પણ ખબર નથી હમણાં શું દસા બેઠી સાડી ઘરમાં અશાંતિ જ અશાંતિ ચાલ્યા કરે એ ઘરની માંડીને રડશે પણ માણસ રડશે ખરો ફરિયાદ દુઃખની ફરિયાદ 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 ટેવ પડી ગઈ છે આપણને લોકોને ફરિયાદ કરવાની ચંદન બાળા ચંદન બાળા આપણને આ શીખવાડે છે કે એક વખત પરમાત્માની ચેતના સાથે સંબંધ બાંધી લો જીવનમાંથી એ સંબંધ માનતા જો આવડી ગયો તો સુખ ની યાદ જશે અને દુઃખ ની ફરિયાદ જશે તમારા જેવો સુખી બીજો કોઈ નહીં હોય સુખી થવાનો આ એક જ રસ્તો છે જીવનમાં સૂત્ર પકડી લો સુખની યાદ છોડો અને દુઃખ ની ફરિયાદ છોડો તો તમે સુખી બીજું કોઈ તમને દુઃખી નહીં કરી શકે પછી ચંદન માંડા ત્રણ ત્રણ દિવસ સુધી આવી ભયંકર પરિસ્થિતિમાં એની કઈ કલ્પના તો કરો તમે

એ પછી આ મુળા શેઠાણી જેવી કોઈ સાસુ મળી ગઈ હોય અને આવો વગર વાંકે કુટી મારી હોય હોય ભયંકર ત્રાસ તે વખતે મનમાં શું શું થાય ભગવાન કેટલા યાદ આવે હમ વિચાર તો કરો જયારે ચંદન બાળાની પરિસ્થિતિ કેટલી વિષમ છે કેટલી વિકટ છે અને તે છતાં એની માનસિક સ્થિતિને જોવાની જરૂર છે કોઈ અશુભ વિચાર નથી

પાંચ પાંચ મહિના અને પચીસ પચીસ દિવસથી ભગવાન મહાવીર રોજ ગોચરી વરવા માટે નીકળે છે એમણે એક મનમાં સંકલ્પ કરેલો છે અભિગ્રહ ધારણ કરેલો છે કે આવું 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 જ્યાં બનેલું હોય અને એવા સંયોગોમાં જવું મને ગોચરી કોઈક વરાવનાર મળશે તો જ હું વરીશ ત્યાં સુધી હું પારણું નહીં કરું આવો સંકલ્પ લઈને ભગવાન મહાવીર રોજ ઓરવા નીકળે છે કોઈકના આંગણે જઈને ઉભા રહે છે પોતાના જ્ઞાન મૂકે છે કે મારા સંકલ્પ મુજબના સંયોગો છે ના નથી એટલે રિટર્ન અને એ રીતે કેટલા દિવસ થઈ ગયા છે એક દાડો બે દાડા ત્રણ દાડા મહિનો બે મહિના ત્રણ મહિના ચાર મહિના પાંચ મહિના પાંચ પાંચ મહિના ને પચીસ પચીસ દિવસના ઉપવાસ થઈ ગયા છે રોજ ગોચરી વોરવા મધ્યાહન કાળે નીકળે પણ અભિગ્રહ પૂરો ના થાય એટલે પાછા વળી ધ્યાનમાં ઉભા રહી જાય નીકળવાનું એનો પોકાર એવો હતો કે મહાવીર ની ચેતના રણજણી ઉઠી ત્રણ દિવસ પસાર થઈ ગયા આ બાજુ નું કામ પતાવીને શેઠ પાછા આવે છે ધનાવ શેઠ પાછા આવ્યા ઘર બંધ જુએ છે અરે છે બાજુ બાજુમાં પૂછ્યું તો કે એ તો કે ત્રણ દિવસથી પિયર ચાલ્યા ગયા છે શું વાત કરો છો નોકરો ક્યાં ગયા આસપાસમાં તપાસ કરીને નોકરને બોલાવી લાવ્યા પણ શેઠાણીની ધાક હતી કોઈની બોલવાની હિંમત નથી બધાને કીધું તો ખબરદાર કીધું છે તો

એને માથે ટકો કરી નાખ્યો એના હાથ પગમાં બેડીઓ બાંધી દીધી પૂરી દીધી છે ભોયરું ખોલે સીધા અંદર જાય છે અંદર જઈને જુએ છે ચંદના બેઠી છે વીર 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 મહાવીર ધ્યાનમાં લીન થઈ ગઈ છે ચંદના અને ત્યાં ધનાવ શેઠ એને બૂમ પાડે છે બેટા બેટા તારી હાલત આમ લાગણીશીલ થઈ ગયા છે હૃદય ભરાઈ ગયું છે અને અને બેટા બૂમ મારે છે ચંદના આંખ ખોલે છે સામે જુએ છે તો પોતાના પિતા તુલ્ય શેઠ ઉભા છે હવે એને જોયા પછી તો ચંદના ને આવી ગયું હશે ને બાપુજી બાપુજી મને આવું થઈ ગયું એમ કર્યું હશે કે નહીં પછી પછી તો રડી હશે કે નહીં ભાઈ શું તમે ચંદના નું પિક્ચર જોયું છે કે નહીં કયા પિક્ચર જોયા છે તમે આ બધા પિક્ચરો છોડો પિક્ચર જોવા હોય તો આવા કંઈક જુઓ બંધ આંખે કમાલ થઈ જશે તમને અદભુત પ્રેરણાઓ મળી જશે એક કલ્પનામાં તમે પિક્ચર તો લાવો કે ત્રણ ત્રણ દિવસથી આ રીતની પરિસ્થિતિમાં મુકાયેલી ચંદના મહાવીરના ધ્યાનમાં લીન થઈને બેઠી છે સામેથી ધડ 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 કરતા તનાવ શેઠ આવે છે બેટા કહીને બોમ્બ મારે છે અને તે વખતે આંખ ખોલીને જ્યારે સામે ને જુએ છે છતાં ચંદના એટલી જ સ્વસ્થ છે એ વખતે તો ફરિયાદ કરવાનું મન થાય ને બાપુજી તમે કહી દેજો તમે કહી દેજો આ જો મને એમણે આવું કર્યું એમ નહી કીધું હોય હે ભાઈ શું તમારા તમારી બા ને કહી દેજો હું હવે આ બહુ સહન કરી લીધું મેં શું બોલો તો શું ચાલે અને કાં તો પછી બા શું કે તારી બાયડીને કહી દેજે મારા ઘરમાં રહેવું તો આમ નહીં રહેવાય અને છતાં અમારે એમને ચંદન બાળાની શ્રાવિકાઓ કહેવાની

આવું કેમ કર્યું બાપુજી કોઈ દોષ નથી બાનો મારા અશુભ કર્મનો દોષ છે ચંદનવાળાની સમજણ કઈ હશે એમનો કોઈ દોષ નથી મારા અશુભ કર્મનો આ દોષ છે મારા કર્મના ઉદયોએ જ એમને ભુલાવ્યા છે એમનો કોઈ દોષ નથી મહાવીરનું તત્વજ્ઞાન ચંદનવાળાએ કેવું પચાવ્યું હશે કલ્પના કરો અને શેઠ એને ઉચકીને બહાર લઈ આવે છે ભોયરામાંથી બહાર કાઢે છે શેઠ વિચાર કરે છે ત્રણ ખાધું અને પીધું નથી પાણીનું ટીપું મોઢામાં ગયું નથી બેટા તું અહીં બેસ હું હમણાં બોલાવી લાવું એકવાર વાર તારી આ બેડીઓ તોડાવી નાખું પણ વળી વિચાર આવે છે કે હું જઈશ લુહારને બોલાવા લુહાર આવશે બેડીઓ તોડશે ત્રણ દિવસથી ભૂખી તરસી બેઠી છે કંઈક એને ખાવાનું મોઢામાં મમડાવવાનું તો આપતો જાઉં પણ શેઠાણી એટલા પાકા હતા કે કોઈ ચીજ બહાર રાખી નથી બધું લોક એમ કી બધા તાળા મારીને ગયા છે કોઈ કેતા કોઈ ચીજ પડી નથી પણ ઢોર રાખેલા હતા ગાય ભેંસો રાખેલી હશે એને ખવડાવવા માટે ત્રણ દિવસ પહેલા અડદના બાકડા બાફેલા હશે અને એ બાકડા પડ્યા પડ્યા સુકાઈ ગયા હતા એક સુપડામાં પડ્યા હતા ખૂણામાં શેઠ ને થયું કઈ નહીં તો કમસે કમ ચાર દાણા મોઢામાં નાખશે તો મોડ તો આવશે જરા ગળું તો ભીનું થશે એટલે શેઠે અડદનું અડદના બાકડાથી ભરેલું સુપડું ઉપાડ્યું ચંદન બાળાને આપે છે બેટા લે બેઠી બેઠી જરા ચાર દાણા ફાક ત્યાં સુધી હું લુહારને બોલાવી લાવું પછી આપણે બધું કરીએ અને શેઠ ચાલ્યા ગયા છે લુહાર ને બોલાવવા માટે ચંદન બાળા ત્રણ ત્રણ દિવસની ભૂખી છે નો તપ થઈ ગયો છે અને અને અત્યારે એની સામે અડદના બાકડા આવ્યા છે તે વખતે એને વિચાર આવે છે વિચાર આવે જલ્દી ખાઈ લેવાનો ને સાચું કહેજો આમ અઠ્ઠમ કર્યો હોય પછી વિચાર શું આવે ત્રીજા દિવસે સાંજથી શું ચાલે મગજમાં પિક્ચર કાલ સવારના પહેલા રાબડી લઈશ પછી મગનું પાણી લઈશ એટલે પણ સવારે જે લેવું હોય તે લેજો ને અત્યારે હું આમ ચિંતા કરો છો તમને ઘરમાં બધી અપ ટુ ડેટ સગવડ મળવાની છે પારણા કરાવનારાઓ પારણા કરાવવાના છે તમે શું કામ અત્યારથી મગજમાં મગની રાબડી ઘુસાડો છો બધું અત્યારે તો ભગવાનને રાખો પણ આપણી આપણી સ્થિતિ બહુ જુદી છે બહુ સ્થિતિ જુદી છે ચંદના એને ખબર હતી કે મારા પ્રભુ રોજ ગોચરી પાંચ પાંચ મહિના થઈ ગયા છે ભગવાનની તપશ્ચર્યા એમનું પારણું થતું નથી અને જ્યાં અડદના બાકડા આવ્યા ત્યાં ચંદન બાળાને વિચાર આવે છે કે નથી ને ભગવાન જો આજે પધારે અને એમને પારણું કરાવવાનો લાભ મને મળે તો કેવું સારું લાવન નીકળ્યા રાજકુમારી તરીકે જીવન જીવેલી છે સુકોમળ કોઈ દિવસ પ્રેક્ટિસ નથી અને એમાં એક સામતા ત્રણ દિવસ ભૂખમરો થઈ ગયો છે અડેલીને ને ઉભી છે ભગવાન નીકળ્યા તો નથી ને જોવા માટે એક ઉમરાની બહાર કાઢ્યો છે મહાવીર ચાલ્યા આવે છે મહાવીર ને આવતા જોયા ચંદન બાળાના એક એક રૂવાડા ખડા થઈ જાય છે ઓહ પ્રભુના દર્શન થઈ ગયા આનંદ આનંદ થઈ જાય છે ત્રણ દિવસ સુધી ભોયરામાં બેસીને ચંદનાએ વીર 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 પોકાર એવો કર્યો છે મહાવીર કે એનો ટેલિફોન મહાવીર ન પહોંચે એવું બને તમે નંબર લગાડવા માંડો એક વાર આવે બીજી વાર એંગે આવે ત્રીજી વાર એંગે આવે પણ બહુ જરૂરી હોય ફોન ને લાગેલાદરો એક સરખું ગુમાવ્યા જ કરો ડાયલ તો છેવટે ક્યારેક તો લાગે કે ન લાગે ચંદનવાળા તો ત્રણ દિવસ થી બેઠી હતી ડાયલ ગુમાવ્યા જ કરતી હતી મહાવીર અને મહાવીર ને અવાજ ના પહોંચે ફોન ન લાગે એવું બને અહીં ચંદન માળા એ મહાવીર નું સ્મરણ કર્યું છે અને મહાવીર ની ચેતનામાં કોણ જાણે સુરણકાર ઉભો થયો હશે મહાવીર આજે એ જ શેરીમાં ગોચરી વરવા માટે આવીને ઉભા છે બોલો લગાડવો છે ફોન ભગવાન ને ફોન લગાડવો છે તો નંબર આપું તમને બોલો શું લગાડવો છે આપું નંબર શું લાઈન લીધી છે પણ લાઈન લીધી નથી નંબર આપીને શું કરું તમને પેલા કનેક્શન તો લ્યો ચંદન બાળાએ કનેક્શન લીધું શ્રદ્ધાનું એનું કનેક્શન હતું અદભુત મહાવીર આવીને ઉભા રહ્યા અને બરોબર એના જ આંગણે આવીને ઉભા મહાવીર ચંદન બાળાનો કોઈ હર્ષ માતો નથી એના અંતરમાં આનંદ ઉછળી રહ્યો છે પ્રભુ આવ્યા ભગવાનને જોતાની સાથે તો એના બધા દુઃખો ભૂલી ગઈ છે ગાંડી ગલી થઈ ગઈ છે પ્રભુ મારા આંગણે અને ભગવાન આવીને ઉભા છે ચંદન બાળા હાથમાં પેલું સુપડું ઉપાડે છે અડદના બાકડા છે એમાં પ્રભુ લાભ આપો અને ભગવાને પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂક્યો કે મારી જે પ્રતિજ્ઞા છે એ મુજબના સંયોગો છે ભગવાનની પ્રતિજ્ઞા હતી ને શું હતી કેટલી આઈટમ હતી ખબર છે ભગવાનની જે પ્રતિજ્ઞા હતી એમાં કેટલી આઈટમ હતી હમ કેટલી બે પાંચ સાત નવ અગિયાર નહીં આપણે એ બધું યાદ રાખવું જ નહીં આપણે તો બજારના ભાવો યાદ રાખવા શેર માર્કેટના ભાવો અને ઇન્ડેક્સ યાદ રાખવો હા અહીં બેઠા બેઠા ઇન્ડિયાનો ઇન્ડેક્સ કેટલો ચાલે છે એ ખબર હોય ગઈકાલે મને એક જણો કે મને કે મારા સાહેબ હમણાં તો શેરબજાર બહુ કે ઇન્ડેક્સ એકદમ આઈ ગયો પણ ઉપર નીકળી ગયો આરાધના કરીએ છીએ એ આપણા પરમ શ્રદ્ધે પ્રભુએ એમના જીવનમાં પ્રતિજ્ઞા જે ધારણ કરી હતી એનો ઇન્ડેક્સ કેટલો હતો એની આઈટમો કેટલી હતી એની આપણને ખબર છે ખરી તેર આઈટમ હતી ભગવાનની પ્રતિજ્ઞામાં રાજકુમારી હોય

દાન આપવા માટે તૈયાર થઈ હોય ત્યારે એની આંખમાં આંસુ હોય અને એવી સ્ત્રી મને આપે તો મારે શું આવું બધું બને ખરું પણ એક સાથે આટલી બધી આઈટમ આમાંથી એક પણ ઓછી હોય તો બાજુ ના ચાલે અને એમાં જ ભગવાનના ના પાંચ મહિના ને પચીસ દિવસ નીકળી ગયા છે મને ક્યારેક ક્યારેક એમ વિચાર આવે કે ભગવાને આવી બધે બાધા શું કામ લેવી જોઈએ આ તો હાથે કરીને ભૂખ્યા મરવાના જ ધંધા છે ને જે અશક્ય વાતો એવી કરાય પણ એક રાજકુમારી કોઈ દિવસ દાસી તરીકે વેચાય અને કદાચ વેચાઈ હોય તો એ પાછી આવી સ્થિતિમાં હોય માથે મુંડાયેલી હોય કોઈ જુવાન છોકરી એ વળી હાથ બેડી હોય અને એને કહીને અડદના બાકડા હોય અને એ સુપડામાં થાળીમાં હોય ખાવા બેસે તો માણસ હા અશક્ય આવી પ્રતિજ્ઞા લેવાય મને એકવાર વિચાર આવ્યો હતો કે હું જો ભગવાનનો નો ચેલો હોત ને તો ચોક્કસ ભગવાનને સલાહ આપતું તો કે ભગવાન આરો ભૂખ્યા મરવાના ધંધા છે ભાઈ સાહેબ આવી બાધા નહી લેતા લેવાય સાચું કેજો મને એક જણ કોઈ ભગવાન થોડાક ઓવર નહી મારા સાહેબ કે મેં કીધું મુરક કોને ઓવર કે છે તું ભગવાનના સત્વને આપણે શું સમજી શકવાના હતા કાયર માણસો આપણે આપણી કોઈ લાયકાત છે સાવ નિસત્વ માણસો આપણે એક પણ પ્રતિજ્ઞા નાની પણ સરખી લઈ ન શકીએ તો સરખી પાડી ન શકીએ એમાં આપણે ભગવાનની આ પ્રતિજ્ઞાને ઓળખી શકીએ ભગવાન તો તરત જ આવ્યા પોતાના જ્ઞાનનો ઉપયોગ એક એક આઇટમ યાદ કરતા જાય છે રાજકુમારી યસ દાસી તરીકે વેચાયેલી છે યસ હાથ પગમાં બેડી છે યસ માથે મુંડાયેલી છે યસ ત્રણ દિવસની ભૂખી છે યસ હાથમાં સુપડું છે યસ અડદના બાકડા છે યસ ઉમરામાં ઉભેલી છે યસ 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 બધું યસ કરતા ગયા ભગવાન એક પછી એક આઈટમ યાદ કરતા ગયા યસ 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 બપોરનો ટાઈમ છે બધું બરોબર છે કમ્પ્લીટ યસ થઈ ગયો છેલ્લી આઈટમ આવી દાન આપતી વખતે એની આંખમાં આંસુ છે ભગવાન આમ ચંદનાના ચહેરા સામે જોયું અને જે ચંદના ભયંકર દુઃખમાં પણ નોતી રડી એ ચંદના જ્યારે ભગવાન આંગણે આવીને ઊભા હોય ત્યારે રડવા બેસે અરે એ તો આનંદમાં ખુશખુશાલ છે પ્રભુ મારા આંગણે આવ્યા છે અને ભગવાને જોયું કે આંખમાં આંસુ નથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું બધું ઓકે હતું માત્ર એક જ આઈટમ ખૂટતી હતી અને ભગવાને પીઠ ફેરવી આ તો પછી થોડાક ઓવર કહેવાય જ નહીં ભગવાન હવે માંડ માંડ છ મહિને ઠેકાણું પડ્યું હતું લગભગ બધું પતી જતું હતું પછી થોડુંક તો કોમ્પ્રોમાઇઝ કરી લેવું જોઈએ કે નહીં ભાઈ સાચું કહેજો થોડું ભાઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવું જોઈએ આ તો તો હવે હાથે કરીને મરવાના જ ધંધા ને પછી આટલું બધું માંડ ગોઠવાઈ ગયો કદાચ આ શું નથી તો કઈ નહીં હવે એટલી આલવણ લઈ લઈશું હવે અત્યારે પત્તા હોય ને યાર ભૂખ્યા છીએ હે શું ભગવાન પાછા ફર્યા બોલો સમજાય છે કઈ નહીં સમજાય આપણને કારણ કે આપણે છે ને હંમેશા કોમ્પ્રોમાઇઝ કરવા માટે ટેવાયેલા છીએ આપણે વાણિયા છીએ ભગવાન વાણિયા નોતા ક્ષત્રિય હતા અહીં અહીં ફરક અહીં પડે છે મને ઘણી વાર એમ થાય કે આટલો બધો ફરક કેમ પડી ગયો ક્યાં ભગવાન નો ધર્મ અને ક્યાં આજે એની અમે લોકો હાલત કરી નાખી છે પણ પછી મને એનું સમાધાન આજ મળ્યું કે આ ક્ષત્રિયોનો ધર્મ જ્યારથી વાણિયાઓના હાથમાં ગયો ને ત્યારથી એની દશા બેઠી ગઈ કારણ કે વાણીઓ બધે પતાવટ કરવાનું શીખ્યો હોય અને ક્ષત્રિય હંમેશા લડી લેવાનું શીખ્યો હોય એ સત્વ ક્યાં છે આપણી પાસે લડી લેવાનું અહીં તો પતાવટ કરવાની જ વાત હોય શું પતાવટ જ ને એક ગામમાં અમે ચોમાસું કર્યું થોડાક વર્ષો પહેલાંની વાત કરું છું ચોમાસું પૂરું થયું વિહાર કરવાનો દિવસ આવ્યો બધા કે કે મારા સાહેબે ચાર મહિનામાં ખૂબ સરસ આપણને ધર્મનો બોધ આપ્યો ખૂબ આનંદ આવ્યો મેં કીધું હવે જઈએ છીએ તો કંઈક તો યાદગીરી લ્યો બધા જેને જે મનમાં તારણ કરવી હોય એમાં કોઈએ કંઈ બાધા લીધી કોઈએ કંઈ બાધા લીધી કોઈએ કંઈ બાધા લીધી એક ભાગશાળી આવ્યા મને કે મારા સાહેબ ખૂબ આનંદ આવ્યો તમારી પાસે બસ મને પણ આમ તો સાહેબ હું કોઈ દિવસ કંઈ બાતા લેતો નથી પણ હવે આ બધા આટલા બધા લે છે ને બધા મને કહે છે તો મને પણ એક બાતા આપો મેં કીધું લ્યો તમારે જે લેવી હોય તે મેં કીધું શું લેવી છે મને કે મારા સાહેબ કનમૂળની બાતા આપો કે મેં કીધું બહુ સરસ કનમૂળ નહીં ખાવાની બાતા મેં કીધું બરોબર પાડશો ને મારા સાહેબ જો હું બહુ પાક્કો છું કે વચનમાં કે

આમ કનમોળ નહીં ખાવું પણ ગામ પર ગામ ગામ માં પર ગામમાં તો પછી પાડવાની ક્યારે ભાઈ તારે હે કીધું પણ બરોબર ને મને કે આ મારા સાહેબ જો બીજી પણ એક તમને ચોખવટ કરી દઉં કે આમ તો આપણને કંઈ વાંધો નહીં આવશે બી નહીં વાંધો પણ છતાં મારા સાહેબ આ તબિયત ના આજ કાર શરીર કેવા થઈ ગયા અને એમાં કોઈક વાર દવા દારૂ કંઈ તબિયત માં ફેરફારો ને થાય ને પછી નકામો દોષ લાગે એટલે મારા સાહેબ આમ તો પાક્ જ કનમોળ નહીં ખાવાનું સાજે ખવાઈ જતા એક ત્રીજી ચોખવટ પહેલેથી કરી લેવું મારા સાહેબ પછી તમને એમ ન લાગે કે આ ભાઈએ એ તોડી એટલે મારા સાહેબ આમ તો નહીં જ ખાવ પણ છતાં જાણે અજાણે ક્યારે ખવાઈ જાય તો ત્રીજી શરત એની મેને કે મને કે ગામ પર ગામ છૂટ સાજે માંદે છૂટ અને જાણે અજાણે ખવાઈ જાય તો મેં કીધું તો બેટા કે તો ખરો કે પાડવાની ક્યારે તારે ગામ માં એ છૂટ ને પર ગામે છૂટ સાજે છૂટ ને માંદે છૂટ ને જાણે છૂટ ને અજાણે છૂટ તો પછી તારે રાખવાની ક્યારે એના કરતા રેવા દે ને નાટક કરવાના આ આપણી વાણિયાગીરી છે શાત્રવટ ક્યાં છે સત્વ ક્યાં છે જજુમી લેવાનું ગમે તે પરિસ્થિતિ આવશે હું મારી પ્રતિજ્ઞાને વળગીને રહીશ એ સત્વ છે આપણામાં ક્ષત્રિયોનો આ ધર્મ માત્ર વાણિયાઓના હાથમાં આવી ગયો આપણા એ 24 તીર્થંકરો ક્ષત્રિય હતા એક પણ વાણિયો નથી ઇતિહાસ તપાસજો આપણા ટોટલ તીર્થંકરોનો જન્મ ક્ષત્રિય કુળમાં થયેલો છે વણિક કુળમાં એક પણ નથી અને આપણા એ અગિયાર ગણતરો ગૌતમ સ્વામીથી માંડીને બધા જ બ્રાહ્મણ એમાં એ કોઈ વાણિયો નથી ખબર નથી પડતી ક્યારથી આ ધર્મ ખાલી વાણિયાઓના હાથમાં આવી ગયો એક જ જોયું આંખમાં આંસુ નથી નહીં પતાવટ કરવાની વાત જ હોમ કરીને પડો ફતે છે આગે ભગવાનનું એ સત્વ હતું અને ભગવાન પાછા ફર્યા અને જે ચંદન બાળા

તમે વિચાર કરો કે ભગવાન પાછા ફરી ગયા આવ્યા ખેંચીને આઈટમ જે ખૂટતી હતી એ પણ પૂરી થઈ ગઈ અને ત્યાં ભગવાને એના હાથે અડદના બાકડા વોરી લીધા ભગવાને પારણું કર્યું અને દેવો એ ચમત્કાર સર્જ્યા ધાડ ધાડ કરતી બેડીઓ તૂટી ગઈ ચંદન બાળાના માથા ઉપર સરસ મજાના વાળ ઉગી ગયા પેલા તો ચંદનાનું આખું સ્વરૂપ બદલાઈ ગયું મહાવીર એને તારી દીધી આગળ જતા ભગવાન મહાવીર તીર્થંકર થયા એમણે સંઘની સ્થાપના કરી ચતુર્વિદ સંઘની ત્યારે ભગવાન મહાવીર ની સાધવીઓ કેટલી હતી ખબર છે એમના હાથે દીક્ષિત થનારી છત્રીસ હજાર છત્રીસ હજાર સાધ્વીઓમાં મહાવીર પ્રથમ શિષ્યા હોય તો ચંદન બાળા પહેલા ગયા છે મોક્ષમાં મહાવીર કરતા પણ એમનો મોક્ષ પહેલો થઈ ગયો છે હેમચંદ્રાચાર્ય કે છે કે હે પ્રભુ ત્રણેય કાળમાં અને ત્રણેય લોકમાં આ વિશ્વના સર્વ જીવોને આપ નિરંતર પાવન કરી રહ્યા છો

સન્મુખ થવું પડશે ત્રણ વાતો પહેલી પહેલી વાત હું પતિત છું એનું ભાન જગાડો બીજી વાત મારે પાવન થવું છે એની જંખના જગાડો અને ત્રીજી વાત પરમાત્મા પાવન કરી જ રહ્યા છે એવી શ્રદ્ધા જગાડો આ ત્રણ ભાવો જાગે એટલે આપણી ચેતના સન્મુખ થઈ કહેવાય કનેક્શન લેવાયું કહેવાય ત્યાર પછી કનેક્શન લીધા પછી એ કઈ સીધે સીધું કામ થોડી થાય કનેક્શન તો લેવાઈ ગયું પછી જરૂર પડે ત્યારે સ્વીચ તો ઓન કરવી પડે કે નહીં કરવી જ પડે એટલે એક આપી નામની ઓન કરો તમારા અંતરના અંધકાર દૂર થઈ જશે સુખની યાદ અને દુઃખની ફરિયાદ બધું જ ચાલ્યું જશે એ અનન્ય ભાવે નામસ્મરણમાં લાગી જશે તે માત્ર નામની પણ એટલી તાકાત છે એટલા માટે તો તુલસીદાસે તો એમ કહી દીધું એક ઠેકાણે કે રામ નામ કો અંક હે સાધન હે સુન

અને એક વાર આગળ આંકડો લાગી જાય પછી એક એક મીંડું ચડે તો ગુણું થતું જાય કે નહીં નહીં રામ નામ કો અંક 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 ગયે રહે ગુણ કોઈ પણ સાધના પરિણામ આપનારી બની જાય જો નામની સાથે તમને સંબંધ બાંધતા આવડી ગયો હતો નામ સ્મરણમાં લીન થતા આવડી ગયો હતો પરમાત્માની ભક્તિમાં શરણાગતિના ભાવ સાથે અનન્ય ભાવે જો એની ચેતના સાથે સંબંધ જોડતા આવડી ગયો હતો અને એટલા માટે નામ સ્મરણ નું સૌથી વધુ મહિમા છે આપણે ત્યાં હેમચંદ્રાચાર્ય પહેલું માધ્યમ બતાડે છે તરવા માટેનું પરમાત્માની ચેતના સાથે સંબંધ જોડવા માટેનું પહેલું માધ્યમ છે નામ સ્મરણ માત્ર નામ દ્વારા પણ કામ થઈ જાય છે ચંદન બાળા આપણને સતત પ્રેરણા આપી રહ્યા છે કે ભાઈ મારી પાસે મહાવીર નહોતા મારી પાસે મહાવીર ની મૂર્તિ નહોતી પણ મહાવીરના નામ સાથે મને પ્રેમ બાંધતા આવડ્યો તમે પણ ભગવાન ના નામ સાથે પ્રેમ બાંધતા શીખી જાઓ પ્રેમ બંધાવો જોઈએ જેની પ્રેમ હોય જાય કે નહીં નામ બોલે તોય આમ હૃદયમાં ગલગલિયા થાય કે નહીં એક વાત પૂછું તમે જિંદગીમાં કોઈને પ્રેમ કર્યો છે બોલો ને ભગવાનને નથી પૂછતો બીજા કોઈને પ્રેમ કર્યો છે કોકને તો કર્યો હશે ને જિંદગીમાં ક્યારેક તો ક્યાંક દિલ ઢળ્યું હશે કે નહીં કોક દાડો કોઈને કીધું તો કે નહીં કે આઈ લવ યુ હમ પ્રેમ કર્યો છે કોઈને જેને પ્રેમ કર્યો હશે એ પ્રિય વ્યક્તિનું નામ કેવું ગમતું તું સાચું કહેજો બેઠા બેઠા રૂમાલ ઉપર પણ નામ લખ્યું હશે ને શું મારી કઈ ભૂલ થતી હોય તો કહેજો આ બધો અનુભવ મને ન હોય સંસારનો તમારો શું અરે એ નહીં તમારી પ્રિય વ્યક્તિનું કોક નામ બોલે તો પણ તમને આનંદ થતો તો કે નહીં કંઈ નહીં ને એમને એમ બેઠા બેઠા ખાલી બેઠા હો તો પણ વગર કારણે પણ એનું નામ યાદ આવ્યા કરતું હતું કે નહીં તમે જયારે નવા નવા લગ્ન કર્યા હશે તમારી સગાઈ થઈ હશે નવા નવા લગ્ન થયા હશે હવે આજે ભલે કદાચ ઓસર ઓસરી ગયા હોય પૂર કારણ કે દુનિયામાં બધું એમ જ ચાલે છે સંસારમાં પણ જયારે તમારું નવો નવો સંસાર ઘર સંસાર મંડાયો હશે અને જ્યારે તીવ્ર આકર્ષણની પરિસ્થિતિ માંથી તમે પસાર થતા હશો ત્યારની મારે તમને વાત કરવી છે કે લગ્ન કરીને પછી શું અનુભૂતિ શું હતી તમારી આખો દાડો કે એની મોઢા એનું મોઢું જોઈને બેસી રહ્યો તો શક્ય જ નહોતું ને લગ્ન કર્યા હશે અનિમુન માટે ફરી આવ્યા હશો પણ પછી આખરે તો કામ ધંધે ચડવું પડે કે નહીં પણ ઓફિસે જાઓ તો યાદ આવતી હતી કે નહીં ઓફિસે જઈને તરત આમ થોડીક વાર થાય નવરા થાય એટલે ફોન કરતા હતા ફોન કરીને ફોન પર અવાજ સાંભળો તો પણ આનંદ થતો હતો પછી એ કંઈ ચોવીસ કલાક તો ફોન કરાય નહીં પણ બેઠા બેઠા પછી યાદ આવતી હતી કે નહીં એની આ બધી પ્રેમની નિશાની છે એટલા માટે હું પૂછું છું મારે તમને પરમાત્માના પ્રેમી બનાવવા છે પરમાત્માનો પ્રેમ જાગ્યો છે એની નિશાની શું પરમાત્માથી દૂર જઈએ તો પણ એની યાદ આવ્યા કરે કોક એની વાત કરે તો પણ આપણને આનંદ આવી જાય એનું નામ ક્યાંક સાંભળવા મળે તો પણ રૂવાડા ખડા થઈ જાય આ બધી પ્રેમની નિશાનીઓ છે અને એ એ પ્રિય વ્યક્તિની ખાતર બધો ભોગ આપવાનું મન પણ તમારી પ્રિય વ્યક્તિને માટે તમને ભોગ આપવાનું મન થતું હતું કે નહીં એ ન માગે તો પણ કંઈક ને કંઈક ભેટ લાવીને આપતા હતા કે નહીં હવે માગે તો એ નહીં આપતા હો ભલે પણ એક તબક્કો હતો કે નહીં અને એ વખતે કદાચ માની લો કે સામેનું પાત્ર પણ બહુ સમજદાર ને સુશીલ હોય અને તમે કદાચ એને માટે ઘડી ઘડી ખર્ચા કરીને લાવતા હો ત્યારે એને કદાચ કોક વાર તમને કીધું હશે પણ શું કામ નકામ આટલા બધા ખર્ચા કરો છો શું જરૂર છે મેં કઈ તમને કીધું છે કે મને લાવી આપો કઈ જરૂર નથી શું કામ ખોટું ખોટું ત્યારે તમે શું કીધું તું અરે ગાંડી હોય તને ભલે ઈચ્છા ન હોય પણ મને તો મન થાય કે નહીં એવું કીધું તું કોઈ દિવસ એમ થયું કે ભગવાનની ખાતર હું મારી સંપત્તિનો ભોગ આપી દઉં મારા પ્રભુનું દેરાસર થવાનું છે મારા પ્રભુનો ઉપાસ્રય થવાનો છે અને એમાં મારી સંપત્તિ લાગી જશે અરે કોઈ શું માગે હું આપી દઉં મન થયું નામની સ્વીચ ઓન કરવાથી એમને એમ કામ નહીં થાય પહેલા પ્રેમ બાંધવો પડશે ચંદન વાળાને માટે પ્રેમ હતો અદભુત પ્રેમ હતો માટે એ કામ થયું છે જિંદગીની અંદર એક સામાન્ય વ્યક્તિ સાથે પણ

કે પરમાત્મા આ વિશ્વને નિરંતર પાવન કરી રહ્યા છે આપણે સવારના પાંચ વાતો છેલ્લી વાત હતી પરમાત્માની શરણાગતિ પણ શરણાગતિ ક્યારે આવે આપણે શરણે ક્યારે જઈએ એની ઉપર આપણને શ્રદ્ધા હોય એના જ શરણે જવાય છે અને શ્રદ્ધા ક્યારે જાગે એની શક્તિનું ભાન થઈ જાય તો એટલા માટે હું આ પરમાત્માની શક્તિની વાતો તમને કરી રહ્યો છું કે પરમાત્માની શક્તિ આ વિશ્વમાં કેવી રીતે કામ કરી રહી છે હેમચંદ્રાચાર્ય કે છે ચાર માધ્યમથી કામ કરે છે

તો પછી પરમાત્મા પાવન ચાર માધ્યમોથી કરે છે એમ ભગવાનની મૂર્તિ ભગવાનનો ફોટો એનું ચિત્ર એ પણ આ જગતનું કલ્યાણ કરે છે કેવી રીતે એની વાતો એ પછી બીજા બે માધ્યમ છે દ્રવ્ય નિક્ષેપો અને ભાવ નિક્ષેપો એટલે શું અને એ દ્વારા પરમાત્માની શક્તિ કેવી રીતે આ વિશ્વની ઉપર કામ કરે છે અને એની પ્રતિથી આપણને ઇતિહાસના કયા કયા દાખલાઓ કરાવે છે આ બધી વાત આપણે આવતીકાલે સવારે વિચારીશું